हेलो स्टूडेंट्स, हाउ आर यू? वेलकम टू अगेन गोपाल स्टडी सर्कल। स्टूडेंट्स, आ वीडियो में आपने धोरण 10 ની અંદર ચેપ્ટર નંબર 8 માં સ્વાધ્યાય 8.8 ની અંદર એક્ઝામ્પલ નંબર 7 જોઈશું। એક્ઝામ્પલ નંબર 7 કહ્યું છે, જો cot થીટા બરાબર 7 ના છેદમાં 8 હોય તો આપણે 1 + sin થીટા ઇન ધ બ્રેકેટ 1 - sin થીટા છેદમાં 1 + cos થીટા ઇન્ટુ 1 - cos થીટા ની કિંમત શોધવાની છે અને cot square થીટા ની કિંમત શોધવાની છે। तो आपने अगर पर्टिक्युलर कोई पण खूणो आप्यो नथी के ए बी के सी आ लेवानुं छे, तो त्रिकोण ए बी सी ड्रॉ करवो। ओके, मैं अहींया कर माफ खूणो बी ने काटखूणो तरीके लीधो छे। तमे ए के सी ने टीटा तरीके दर्शावी शको छो। मैं अहींया कर खूणा सी ने टीटा तरीके दर्शाव्या छे। तो खूणो सी बराबर टीटा रेटा, कॉट टीटा बराबर 7 ना छेदमां 8 आपी दीधा छे। कॉट टीटा नो सूत्र शुं छे? पासेनी बाजु छेदमां सामेनी बाजु। અહીં પાસેની બાજુ કોની? પણ ટીટાની પાસેની બાજુ ના છેદમાં ટીટાની સામેની બાજુ, બરાબર 7 ના છેદમાં 8 છે। બરાબર શું છે? 7 ના છેદમાં 8। ઓકે, ટીટાની પાસેની બાજુ છે BC, ના છેદમાં સામેની બાજુ છે AB, ઇક્વલ ટુ 7 ના છેદમાં 8। હવે આપણે સ્ટ્રાન બદલીશું, AB ને હું 7 ની જગ્યાએ લાવી દઉં છું અને 7 ને AB ની જગ્યાએ લાવી દઉં છું। तो शू थशे जोई सको छो, बीसी ना छेदमां 7 बराबर एबी ना छेदमां 8 बराबर शू आवशे? के ढालता। शू ढालता? के ढालता। ज्यां के ए आपनो शू कहेवाशे? तो ज्यां के नॉट इक्वल टू 0, एटले के के नो मूल्य 0 नथी तेवुं कहेवाशे। हवे बीसी ना छेदमां 7 ने हुं एकवार के साथे सरखावी दऊं અને એબી ના છેદમાં 8 ને એકવાર કે સાથે સરખાવી દઉં, તો જોઈ શકો છો બીસી ના છેદમાં 7 બરાબર કે અને એબી ના છેદમાં 8 બરાબર કે। તો ધેરફોર ઓકે, 7 છેદમાં છે એ બાજુ જાય તો કે સાથે ગુણાઈ જશે, તો બીસી બરાબર શું થશે? 7 ગુણ્યા કે, અને એબી બરાબર 8 છેદમાં છે એ બાજુ હશે તો કે સાથે ગુણાશે 8 ગુણ્યા કે। તો ધેરફોર બીસી બરાબર 7 ગુણ્યા કે 7 કે, ઓકે ડન। અને એબી બરાબર 8 ગુણ્યા કે, તો શું થયું? 8 કે। ચલો સ્ટુડન્ટ્સ, આપણને બીસી અને એબી ની વેલ્યુ પ્રાપ્ત થઈ। બીસી કેટલા છે? 7 કે, અને એબી મળ્યા આપણને 8 કે મળ્યા। એબી કેટલા મળ્યા? 8 કે। આપણને કર્ણનું માપ આપણને આપ્યું નથી, તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને કર્ણનું માપ શોધી લઈએ। તો ત્રિકોણ એ બી સી માં પાયથાગોરસના પ્રમેય મુજબ સાના, ઓકે પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? તો કાટકોણ ત્રિકોણમાં આપેલા બે બાજુઓના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગના સરવાળા બરાબર હોય છે। તો બે બાજુ કઈ છે? એક એબી છે, એટલે એબીનો વર્ગ કરીશું, બીજી બાજુ છે બીસી, એટલે બીસીનો વર્ગ, અને પછી બરાબરની તે તરફ કર્ણનો વર્ગ। કર્ણ શું છે? એસી, ઓકે, જે ઢાળવાળો ભાગ એને કર્ણ કહેવાય, ડન। તો આપણે લખીશું એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર। તો એબી કેટલા છે? 8 કે, ની કેટલી ઘાટ? 2 ઘાટ। બીસી કેટલા? 7 કે, ની 2 ઘાટ, બરાબર એસી સ્ક્વેર આપણને નથી ખબર એટલે એવા ને એવા। 8 નો વર્ગ 64, કે નો વર્ગ કે સ્ક્વેર, વત્તા 7 નો વર્ગ 77, 49, કે નો વર્ગ કે સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર। તો ધેરફોર 64 માં તમારે કેટલા ઉમેરવાના છે? 49 ઉમેરવાના છે। 64 માં 49 ઉમેરશો તો કેટલા આવશે? 113 કે ની 2 ઘાત, શું થશે? 113 આવશે, બરાબર એસી સ્ક્વેર એવા ને એવા। તો ધેરફોર એસી સ્ક્વેર આ બાજુ લખું છું અને 113 કે ની 2 ઘાત તે તારું લખ્યું સરખામણી સેટ કરવા માટે। આ બાજુ વર્ગ છે તો વર્ગ હટાવી દઉં તો સામે શું થઈ જશે? વર્ગમૂળ થઈ જશે, એટલે એસી બરાબર વર્ગમૂળમાં 113 કે ની 2 ઘાત। તો ધેરફોર એસી બરાબર, હવે સ્ટુડન્ટ 113 નો વર્ગમૂળ નીકળે નહીં, એટલે 113 ને આપણે વર્ગમૂળમાં જ રહેવા દઈશું,
के ना वर्ग नो वर्गमूल शू आवे के आवे, तो आपने एसी नो मूल्य प्राप्त थई गयु। यस एसी बराबर केटला मळ्य वर्गमूल में 110 के, अहीं हूँ लखी रहूँ छू वर्गमूल में 110 के। ओके स्टूडेंट्स, चलो तो हवे आपने जे पहेलू शोधवानुं छे 1 प्लस साइन थीटा इंटू 1 माइनस 1 प्लस साइन थीटा इंटू 1 माइनस साइन थीटा छेदमां 1 प्लस कॉस थीटा इंटू 1 माइनस कॉस थीटा नी वेल्यू शोधवानी छे। तो आपणे आमां साइन थीटा नी किंमत शोधीशुं पछी कॉस थीटा नी किंमत शोधीशुं। चलो तो साइन थीटा नी किंमत शोधी काढीए, तो साइन थीटा नो सूत्र छे, तो साइन थीटा बराबर शू थशे, अहींया क थीटा छे एटले लखीशुं साइन थीटा बराबर थीटा नी सामेनी बाजु ની બાજુ છેદમાં કર્ણ। ઓકે તો ધેરફોર સાઇન થીટા ઇક્વલ્સ ટુ, તો આ થીટા આપના આ રહ્યા, તો એની સામેની બાજુ શું થઈ એ બી, અને છેદમાં કર્ણ શું થયો એ સી થયો, કર્ણ શું થયો એ સી, એટલે એ બી ના છેદમાં એ સી, એ બી ના છેદમાં એ સી, તો ધેરફોર સાઇન થીટા ઇક્વલ્સ ટુ ए बी के अपनी पास 8 के, अने ए सी के वर्गमूल में 13 के, तो अहिया लखीशु आपने 8 के ना छेद में वर्गमूल में 113 के, तो डेरफोर साइन थीटा इक्वल्स टू के छेद अंशना अने छेदना, अंशना छेदना के पूरी गया कैंसल करिया, तो शू बढ़ू 8 ना छेद में वर्गमूल में 113। ओके साइन थीटा नु मूल्य शू आव्यु आठना छेदमां वर्गमूलमां 113। ओके हवे आपणे कॉस थीटा नी किंमत शोधवानी छे, तो कॉस थीटा नु सूत्र छे आपनी पासे थीटा नी पासेनी बाजु ना छेदमां कर्ण, शू छे थीटा नी पासेनी बाजु छेदमां कर्ण, तो कॉस थीटा बराबर થીટા આપના આર્યા અને એની પાસેની બાજુ શું થાય બીસી, અને કર્ણ શું થાય એસી, એટલે બીસી ના છેદમાં એસી, શું છે બીસી ના છેદમાં એસી, તો ધેરફોર કોસ થીટા ઇક્વલ્સ ટુ બીસી છે 60 કે છેદમાં એસી છે વર્ગમૂળમાં 113 કે અંશના છેદના કેન્સલ થઈ ગયા ઉડી ગયા, તો કોસ થીટા આપણને પ્રાપ્ત થયા છે 7 ના છેદમાં વર્ગમૂળમાં 113, શું પ્રાપ્ત થયું 7 ના છેદમાં વર્ગમૂળમાં 113। ચલો સ્ટુડન્ટ્સ, આપણે સાઇન થીટા અને કોસ થીટાની વેલ્યુ શોધી કાઢી છે, કિંમત શોધી કાઢી, હવે આમાં આપણે આ કિંમત મૂકીશું। ઓકે તો પહેલું આપણે સોલ્વ કરવાનું છે, તો શું આપી દીધું છે 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ બીજા કૌંસમાં છે 1 માઇનસ સાઇન થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ બીજા કૌંસમાં છે 1 માઇનસ કોસ થીટા ની કિંમત શોધવાની છે। ઓકે ડન, તો સ્ટુડન્ટ્સ તમારી પાસે એક સૂત્ર છે, હું સાઈડ પર લખીને સમજાવું છું, એ પ્લસ બી અને બીજા કૌંસમાં એ માઇનસ બી, તો એ પ્લસ બી અને એ માઇનસ બી નું સૂત્ર શું છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, શું છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, આ સૂત્રનો ઉપયોગ આપણે આ કિંમત શોધવા માટે કરીશું 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા, એટલે કે આને એ પ્લસ બી એ માઇનસ બી રીતે અંશમાં છે એ રીતે છેદમાં પણ એ પ્લસ બી અને એ માઇનસ બી સેટ કરીશું, અને એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર પ્રમાણે આપણે એનું સોલ્યુશન લાવીશું, તો 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ 1 માઇનસ 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટામાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર મૂકીએ, તો આને આપણે એ અને બી સમજીએ અને એ અને બી સમજો, છેદમાં પણ એ બી એ અને બી સમજીએ, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો એ કેટલા છે 1, તો 1 ની 2 ઘાત માઇનસ બી, બી કેટલા છે સાઇન, તો લખીશું સાઇન સ્ક્વેર થીટા છેદમાં પણ 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટાની જગ્યાએ પણ આપણે એ પ્લસ બી અને એ માઇનસ બી, સૂત્રનો જવાબ આવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે એ સ્ક્વેર કેટલા 1 ની 2 ઘાત ઓછા બી કોસ થીટા, તો કોસ સ્ક્વેર થીટા, તો 1 નો વર્ગ 1 ઓછા સાઇન સ્ક્વેર થીટા, એવા ને એવા નો ચેન્જીસ, 1 નો વર્ગ 1 ઓછા કોસ સ્ક્વેર થીટા પણ એવા ને એવા। ઓકે
चलो अभी वन माइनस साइन स्क्वेर टीटा, तो साइन टीटा की वेल्यू के आठ न छेद वर्गमूल में 113, तो आप अह लखीश आठ न छेद वर्गमूल में 113 घात, एक न छेद में कई नहीं तो एक समझी लीए, मोटा छेद में एक न छेद में कई नहीं तो एक ओछा कॉस स्क्वेर टीटा, कॉस टीटा की वेल्यू मिली है सात न छेद वर्गमूल में 113 કેટલી ઘાત બે ઘાત, કેટલી ઘાત બે ઘાત, ઓકે તો શું થશે એક ના છેદમાં એક એવા ને એવા ઓછા આઠ ના છેદમાં વર્ગમૂળમાં 113 ની બે ઘાત નો મતલબ શું થયો આઠ ની પણ બે ઘાત કહેવાય અને વર્ગમૂળમાં 113 ની પણ બે ઘાત કહેવાય, આઠ નો વર્ગ 64 છેદમાં વર્ગમૂળમાં 113 નો વર્ગ એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે આપણે ફક્ત 113 લખીશું, છેદમાં એક ના છેદમાં એક ઓછા सात ना छेद में वर्गमूल में 113 नो वर्ग नो मतलब शुं थयो सात नो पण वर्ग गणाय अने वर्गमूल में 113 नो पण वर्ग गणाय, सात नो वर्ग 77 49 अने वर्गमूल में 113 नो वर्ग 113 आवे एटले के वर्गमूल निकली जाए। हवे आपणे शुं करीशुं चोकड़ी गुणाकार 113 ने एक साथे गुणे 113 एका 113 थयो माइनस આ એકને 64 સાથે ગુણીએ 64 એકા 64 છેદમાં 113 એકા 113 છેદમાં આ 113 ને એક સાથે ગુણીએ 113 એકા 113 માઇનસ 1 ગુણ્યા 49 49 એકા 49 છેદમાં 113 એકા 113। ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે 113 માંથી કેટલા બાદ કરવાના છે 64 બાદ કરવાના, કેટલા બાદ કરવાના 64, તો 113 માંથી 64 જાય તો કેટલા વધે 49 વધે, કેટલા વધે 49 ના છેદમાં 113 તો એવા ને એવા મોટા છેદમાં આપણે લખીશું 113 માંથી 49 જાય, આ 113 માંથી કેટલા કટ કરવાના 49, તો કેટલા આવે 64 ના છેદમાં 113, 113 113 કેન્સલ થઈ ગયા તો શું વધ્યું 49 ના છેદમાં 64, જે આપણને પહેલો જે પ્રશ્ન માંગ્યો છે એનો ઉત્તર શું છે, તો 1 પ્લસ સાઈન થીટા ઇન્ટુ 1 માઇનસ સાઈન થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટાનું મૂલ્ય શું આવ્યું 49 ના છેદમાં 64 આવ્યું। હવે આપણને બીજું જે શોધવાનું કહ્યું છે તો સાવ સહેલું જ છે, શું છે કોટ સ્ક્વેર ટીટાની વેલ્યુ શોધવાની કહી છે, સાની કોટ સ્ક્વેર ટીટા, તો સ્ટુડન્ટ કોટ ટીટાની આપણને પ્રશ્નમાં જ વેલ્યુ આપી દીજીએ, કોટ ટીટા બરાબર સાત ના છેદમાં આઠ આપ્યા છે, બસ એનો આપણે ફક્ત અહીંયા વર્ગ કરવાનો છે, તો કોટ ટીટા શું આપી દીધું છે સાત ના છેદમાં આઠ અને બે ઘાટ, તો સાત ના છેદમાં આઠ ની બે ઘાટ નો મતલબ શું થયો સાત ની પણ બે ઘાટ ગણાય અને આઠ ની પણ બે ઘાટ, સાત નો વર્ગ 77 49 અને આઠ નો વર્ગ 68 64। ઓકે સ્ટુડન્ટ, તો તમને જે બે ક્વેશ્ચન્સ માંગ્યા હતા બરાબર એના આન્સર્સ આવી ગયા, ધન બંનેના આન્સર સરખા છે 49 ના છેદમાં 64। ઓકે સ્ટુડન્ટ, તો આ એક્ઝામ્પલ કાઉન્ટ કરી દેવું બે થી ત્રણ વાર, ઓકે એન્ડ વિશ યુ ઓલ બેસ્ટ ફોર ધીસ વર્ક, ગુડ લક, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી લો, તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરો ભૂલો નહીં, એન્ડ ગુડ લક બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક, બાય, ટેક કેર, જય હિન્દ જય ભારત।